હું તમને પૂછું માની લો કે તમે મને ગુરુ બનાવ્યો અને હું તમારા ઘરે આવ્યો અને તમારું ઘર જોતા મને એમ થાય આ રૂમમાં મારે જવું છે ના બાવસી વટે થોડું કોઈ કોમ નહીં ના મોરે વટે જાણવું છે નેનકા બચ્ચા જીકણ હું કહું કે મોરે વટે જાણવું છે હું જીત પકડું અને દરવાજો ખોલાવું તો મને ઠા પડે કે અંદર દસ લાખ ના ખર્ચે તમે હોમ થિયેટર બનાવીશ હવે એ હોમ થિયેટર મારી નજર સામે આવે અને તમે આખી દુનિયાને કહેતાઓ કેતા હો કે મારા ગુરુ આ મારા ગુરુ અને હું ત્યારે તમને એમ કહું ભાઈ તારા જેવા શ્રાવક માટે ઘરમાં પાપનું સ્થાન ના જોઈએ બંધ કરી દે દસ લાખ નું હોય કે વીસ લાખ નું હોય ચૌદ એમ નું હોય કે પાંત્રીસ એમ નો પડદો હોય ઉચકીને ફેંકી દે બંધ કરી નાખ આપણા ઘર ની અંદર થિયેટર ના શોભે આપણા ઘરમાં મંદિર હોય તો વેલ એન્ડ ગુડ મંદિર ના હોય તો થિયેટર તો ન જોઈએ આવું હું કહું તમે માની લો ખરા જલ્દી હાકે ના કે નાખ્યો મને તમને ચેલો બનાવો કે નહીં ખબર પડે કે અમે તમને ગુરુ બનાવીએ તો તમે જ ગુરુ બનાવો એ ના નથી અરે તમારા ઘરની વાત છોડો અમારે જે ઉપાશ્રયમાં ઉતરવું છે ઉપાશ્રય માટે અમે સંઘને કદાચ એમ કહીએ ને કે ભાઈ ઉતરવાનું અમારે જ રહેવાનું અમારે જ આ ચીજની અમારા અપાસ્રમાં જરૂર નથી નહી મારા સાહેબ તમારા માટે નથી આ તો લુક આવે લુક એલિવેશન ટાપ હોવું જોઈએ તમને ભલે ગરમી થાય એ અમે ના જાણીએ અમારો અપાસ ટકાટક દેખાવો જોઈએ અમારું સંઘમાં નથી ચાલતું તમારા ઘરમાં તો ન ચડે સમજ્યા અમારા સંઘમાં પણ અમારું નથી ચાલતું આવતીકાલે તમારી પેઢીમાં આવીને અમારા આચાર્ય કોઈ ઊભા રહીને એમ કે ચોપડો બતાવો બતાવો ખરા ભાઈ કમિટીના મેમ્બરો કોઈ બેઠા હોય તો બોલો તો ખરા બતાવો કે ના બતાવો નહીં આવું ચિંતા નહીં કરો ધબકારા વધી જાય હવે તમારા રૂપિયા સંઘના રૂપિયા એના માલિક તમે છો ભગવાન અને ભગવાનની ગેરહાજરીમાં શાસન કોણ ચલાવે આચાર્ય તો આચાર્યની એટલી પરમિશન નહી એ તમારો હિસાબ પૂછી શકે એ તમારે કાર્યવાહી પૂછી શકે એ તમારા ટ્રસ્ટીઓના નામ પૂછી શકે અને આચાર્યોની ત્યાં સુધી તૈયારી કરી કે નહીં એ કદાચ કે ચોવીસે ચોવીસ કે બાવીસે બાવીસ કે વીસ કે અગિયાર જે પણ ટ્રસ્ટી છે એમણે આખા દિવસમાં એક વખત હાજર થવાનું આવે કે ન આવે આવે કોર્ટમાં જજ કે વકીલ બોલાવે ને તો આવે અમારી કોઈ કિંમત નહી આચાર્ય નું ડીવેલ્યુએશન ઉપાધ્યાય નું ડિવેલ્યુએશન સાધુ કારણ કે તમારે મન ભગવાન જેટલા મહાન છે એટલા ગુરુ મહાન નથી જાઓ જરા ની અંદર એમને ગુરુ કેટલા મહાન એમના એમના ભક્તિના સ્થાનને ગુરુદ્વારા ગુરુ કહેવામાં આવે એમના આરાધ્ય ગ્રંથને ગુરુ ગ્રંથ કહેવામાં આવે અને એમના પ્રવચનને ગુરુવાણી ગુરુ કહેવામાં આવે બધી જ જગ્યાએ કેન્દ્રોમાં ત્યાં ગુરુ શબ્દનો પ્રયોગ થાય અને અમે જે દેવને બતાવનાર છે એ ગુરુને અમે સાઈડમાં મૂકી દીધા દેરાસર માં કલાક બેસી શકનારા અપાસરામાં અડધી કલાક પણ જો ના બેસી શકતા હોય તો મને કેવા દો તમને જીવંત પરમાત્મામાં રસ નથી તમને સ્થાપના પરમાત્મામાં રસ છે આચાર્ય પદની ની ખરેખરી જો આરાધના કરવી હોય નક્કી કરો ચ્છાધિપતિ જ્યાં સુધી સાબરમતીમાં માં બિરાજમાન છે આખા દિવસમાં એકવાર એક દૂર થી વંદન કરીને પણ આપણા જીવતરને સફળ કરીએ